200+ પ્રોડક્ટ્સ જે છે એ લોકોએ ભેગી કરી અને 3 મહિનામાં 1000થી વધારે ઓર્ડર મળ્યા. 350 શહેરોના 17000 લોકો સુધી પોતાની સર્વિસ આપી ચૂક્યા છે. નમસ્કાર, ખબર છે .com પર હું મીત આપ સૌનું સ્વાગત કરું છું. લોકડાઉન જ્યારે શરૂ થયું ત્યારે ઘણા બધા લોકો માટે રોજગારના અવસરો સંકુચિત થયા, તો ઘણા બધા લોકો માટે નવા રોજગારની તકો જે છે એ ઉત્પન્ન થવા પામી. જેમ કે સેનિટાઈઝર, માસ્ક, એ બધી ઘણી બધી વસ્તુઓને લગતી, ફેસ શિલ્ડ, એ બધાને લગતા વ્યવસાય જે છે એ પૂરજોશમાં આગળ આવ્યા અને ખાસી એવી એ રોજગારી જે છે એ લોકોને ખાસી એવી મળી છે, ઇન્ડસ્ટ્રીને પણ બૂસ્ટિંગ મળ્યું. એટલે ક્યાંક એક પરિસ્થિતિ બીજા માટે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ઊભી કરે છે, તો બીજા માટે એ અવસર બનીને પણ આવે છે. વેલ, આ બધાની વચ્ચે જ્યારે બે બેંગ્લોરમાં રહેતા, એકનું નામ છે મુસ્કાન સંચેતી અને કોલકાતાના છે બીજા, એ છે એમનું નામ છે રાઘવ ઝંવર. હવે આ બંને જણા શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાં ભણતા હતા દિલ્હીમાં અને ખાસી એવી આવી બધી કોમ્પિટિશન થાય એન્ટરપ્રેન્યોર્સની અને એ બધામાં એ જતા હતા અને પુરસ્કાર પણ મેળવીને આવતા હતા. હવે લોકડાઉન થયું અને આ લોકો પોતપોતાના ઘરમાં પુરાઈ ગયા અને પછી એ લોકોને જે ગમતી વસ્તુઓ હતી એ વસ્તુઓ મળવાની મુશ્કેલ થવા માંડી. જેમ કે લોકડાઉન વખતે મને મમરા નહોતા મળતા હતા અને એના માટે મારે ખાસી એવી શોધખોળ કરવી પડતી હતી. આ લોકોને પણ આ જ પ્રકારની તકલીફ વધી અને પરિણામે એ લોકો જે જોબ કરતા હતા, ભાઈ જોબ કરતા હતા રાઘવ અને મુસ્કાન જે છે એ જોબ નહોતી કરતી, પણ એમના મગજમાં આઈડિયા આવ્યો કે લાવો ને આપણે આવી પ્રોડક્ટ્સ જે છે એ આપણે લોકો સુધી પહોંચાડવાનું જે એન્ટરપ્રિન્યોરશિપ જે છે, એક નવો સ્ટાર્ટઅપ છે એ શરૂ કરીએ. અને એ લોકોએ શરૂ કર્યું. ગુજરાત, ઘણા બધા ગુજરાતીઓ બેંગ્લોરમાં છે, ઘણા બધા મહારાષ્ટ્રીયન, રાજસ્થાનના લોકો બેંગ્લોરમાં છે અને ત્યાં આગળ એ લોકોને પોતાના પ્રદેશની જે વિશિષ્ટ વાનગીઓ છે એ મિસ કરતા હતા. તો આ લોકોએ નક્કી કર્યું કે લાવો આપણે એક વેબસાઇટ બનાવીએ અને વેબસાઇટ પર આ બધી પ્રોડક્ટ જે છે એમને સુલભ કરાવીએ, જેથી કરીને એ લોકો આ પ્રોડક્ટનો લાભો લઈ શકે. અને પછી એ લોકો એ આ શરૂ કર્યું. ગુજરાતી, મરાઠી, રાજસ્થાની લોકો સાથે એમણે સર્વે પણ કર્યો અને પછી એ લોકોએ એક વેબસાઇટ બનાવી, ધ સ્ટેટ પ્લેટ કરીને એ વેબસાઇટ બનાવીને હવે ત્યાં આગળ 200+ પ્રોડક્ટ્સ જે છે એ લોકોએ ભેગી કરી અને 3 મહિનામાં 1000થી વધારે ઓર્ડર મળ્યા અને ખાસા એવા લોકો સુધી પહોંચ્યા. 350 શહેરોના 17000 લોકો સુધી પોતાની સર્વિસ આપી ચૂક્યા છે. 10 રાજ્યોના મસાલા, મીઠાઈ, સ્ટેપલ, ફૂડ, અચાર, ચટણી જેવા 500 પ્રોડક્ટ્સ હવે એ લોકો પાસે હયાત છે અને એમાં લોકલ બ્રાન્ડ્સ પણ જોવા મળે છે અને આમાં મોટે ભાગે રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા અને કેરળની પ્રોડક્ટ્સ જે છે એ જોવા મળે છે. વેલ, રાઘવ એવું કહે છે કે મહારાષ્ટ્રના ચિકલી, રંદૂર, લક્ષ્મીનારાયણ, ઓડિશાના બિસલદા, કરચ જેવા મોટા બ્રાન્ડ પણ એમાં સમાવિષ્ટ થયેલા છે. જમશેદપુરના ફકીરા ચના ચીવડા, મુંબઈનું હિન્દુસ્તાન, પિસ્તા બાદામ બિસ્કિટ જેવી લોકલ બ્રાન્ડ પણ એમાં સમાવિષ્ટ છે. અને એ લોકો ક્વોલિટી ચેક કર્યા પછી જ, ક્વોલિટી ચેક કરવા માટેની એક નવી પદ્ધતિ એ લોકોએ કાઢી છે, જે મુજબ બેંગ્લુરુના 10 લોકોને એક ક્વોલિટી ચેક ટીમ બનાવી છે. આ લોકો અલગ અલગ રાજ્યોમાં છે અને કોઈપણ સેમ્પલ જે છે અપ્રૂવ કરવા પહેલાં એ લોકો પાસે મોકલવામાં આવે, એ લોકો ટેસ્ટ કરે, પોતાનું રિઝલ્ટ ટેસ્ટના હિસાબે એ સેમ્પલને ચેક કરે અને એ લોકોને લાગે કે ના બોસ, આ તો ખરેખર મારું ગુજરાતી ચેવડો જ લાગે છે કે રાજસ્થાની ઘેવર જ લાગે છે, ત્યાર પછી રાજસ્થાની ઘેવર લાગે છે કે રાજસ્થાની કોઈ પણ ફૂડ આઇટમ હોય, તો એ ચેક કર્યા પછી જ એ લોકોએ એ પ્રોડક્ટને પોતાની લિસ્ટમાં સમાવિષ્ટ કરતા હોય છે. આ આઈડિયા ખરેખર સુપર કામ કર્યું છે અને હવે એ લોકો વાર્ષિક 2.5 કરોડ રૂપિયાનું ટર્નઓવર જે છે એ લોકો કરી રહ્યા છે અને 20 લોકોને નોકરી પણ આપી છે. ફરીથી મળીશું આ જ રીતે ખબર છે .com પર. થેન્ક યુ સો મચ.